સુફી માણસ હતો સાહેબ આયર, ભોળધર નાથ અખીમભાઈ. પૂછ્યું, મોરારી બાબુ મારે ઘરે આવ્યા ને? મેં પરિચય કર્યો બાબુ, હું જેની વાતો કરું છું અખીમભાઈ આયર. બાબુ બહુ ખુશ થયા. ફકીર જેવો માણસ સાહેબ, જે મળે એમાંથી ગુજરાન ચલાવે, જે કાંઈ વધે સાધુ સંતોમાં વેચી દે સાહેબ. મા દીકરો બે જ હતા ભોળધરમાં, પણ હાસ્યનો બેસાદ બહુ દાંત કાઢતો હતો. મને વારોતરા લાખી બેન હતું, એમ કીધું મને કે ભીખુદાનભાઈ હોસ્પિટલમાં લઈ ગયા પોરબંદર, તો એને ડોક્ટરોને દાંત કાઢવીને એના પ્રાણ ગયા. લ્યો બોલો. હા, એ કે લાખીબેન, કે મેં એમ કીધું કે ભીખુદાનભાઈ વાતો કરે છે ને અખીમભાઈ, તો ઓલો ડોક્ટર કે તમે ભીખુદાનભાઈને શું કરો, તમે પેટી વગાડો તબલા? તો ના ના, એને સાહિત્ય શીખવાડો. તો ડોક્ટર દાંત મીને કાઢવા, ના ના પ્રાણ વહી ગયા સાહેબ. આવો હાસ્યનો માણસ જીવનમાં કોઈ દિવસ એને નતો ગમ. ફકીર જેવો માણસ, મારે તમને કેવું છે ને, ફકીર જેવો માણસ. એને દુકાન હતી ભાઈ ભોળદરમાં, પછી તેથી વાહન વ્યવહાર તો હતો ને, તે રામગર બાપુ બે કંડોળાથી હટાણું કરીને જતા હતા. તે ખીમભાઈ તો દુકાનનો માલ લીધો હોય તો થેલા થેલ્યું તો બધે ખંભે હોય તે ત્યાં વ્યવસ્થા હતી. તો પછી ભાર મહિનો લાગવા એટલે રામગર બાપુને કીધું કે રામગર બાપુ, તો કે હું કેટલા પ્રકારની હાલ હાલું ખબર તમને? તો રામગર બાપુ કે ના મને કાંઈ ખબર નથી, 4 પ્રકારની હાલું છે, 16 પ્રકારની હાલ હાલું છે. રામગુરુ બાપુ કે એમ? તો કા, તો કે બતાવી ને. તો કા થેલા ઉપાડી લ્યો. આ થેલા રામગર બાપુ ખંભે લઈ દા બધા, એક અહીંયા ને આમ ને તેમ ને બધા. અને મારો દીકરો ઘડી આમ હાલે, ઘડી આમ હાલે, ઘડી લટકા કરે, તા રામગર બાપુના ખંભા મીડા ફાટવાઓ. ખીમા, તો હા કેટલી આયલું થઈ? કે 8 થઈ. તો હવે આંખ તું બીજે દેખાડજે, મારે આ થેલા લઈ લે તારા, થેલા લઈ લે તારા. અને સાહેબ એની એક વાત કરું, આપને પોરો ચડે. મેં બાપુને કીધું, બાપુ આમ ખુશ થઈ ગયા સાહેબ. બંગડીઓ વેચતો માણસ, કાચની બંગડીઓ વેચવા ગામડામાં ગયો. અને એ વખતે કાચની બંગડીના જોડા આવતા ભાઈ, એટલે ઓહરીને કોરે બેહીને કીધું, મારી સીતારામ. તો સીતારામ આવ્યો, આવ્યો બેટા, બંગડીઓ વેચો? તો હા. કેવા ગીનાથી? કે આયર છો. અરે મરી ગયા આયરનો દીકરો થઈને બંગડીઓ વેચ્યો? અને ખીમભાઈ મને કે મને લાગી ગયો લોહી, મને ખોટું લઈ ગયો. તારી બંગડીઓ તૂટી ગઈ? તો કે ના, હવે નથી વેચવી આપડે બંગડી. હો, નથી વેચવી. તમારે કેટલા દીકરા? તો કે 3. તો કે ચોથો હું. આજ ઘીરે આવે એટલે જમીનમાં ભાગ પાડી દેજો અમારા ચારેયના. તો કે એમ તને જમીન ક્યાંથી દે? તો તો બંગડીઓ વેચીને ગુજરાન કરીશી. એમાં ખોટા નિહાકા હુકામે નાખો તમે, અમે ક્યાં ખરાબ કામ કરીએ છીએ? અમે તો પુરુષાર્થ બની અને જિંદગી ગુજારીએ છીએ. આવો ફકીર જેવો માણસ સાહેબ. હા,